નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઘરશાળા બુનિયાદી સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું જલ્પા જાની ફરીથી આપ સૌને આવકારું છું વિદ્યાર્થી મિત્રો ભાગ એકમાં આપણે ઇતિહાસ શા માટે જાણવો જોઈએ તેમજ ઇતિહાસ જાણવાના કેટલાક સ્ત્રોતોનો અભ્યાસ કર્યો હતો આજે પણ આપણે આ પાઠનો વિગતે અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ સમજીએ તામ્રપત્ર એટલે કે તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર તામ્રપત્રની અંદર પણ મિત્રો અનેક રાજાઓએ પોતાનું જે વહીવટી તંત્ર છે એમની જે દાનની માહિતી છે એ કોતરાવેલા હોય છે એટલે એમના રાજ્યની તમામ વિગત એમાં જોવા મળે છે ત્યારથી મિત્રો અહીં તમે તામ્રપત્રને જોઈ શકો છો આ તામ્રપત્રની અંદર રાજાના નામ એમના ધર્મ એમનું તંત્ર અને એમણે કરેલા દાન ધર્મની તમ તમામ બાબતો છે એ જોવા મળે છે આજે પણ તામ્રપત્ર સાચવેલા અનેક સ્થળો છે એ આપણી સામે છે એટલે કે તામ્રપત્ર જ્યાં સચવાય છે એવા સ્થળ છે પાટણની હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી જે ઉત્તર ગુજરાતમાં આવેલી છે અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જે હાલ અમદાવાદમાં આવેલું છે આ ઉપરાંત શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર જે કોબાની અંદર ગાંધીનગરમાં આવેલું છે આ તમામ જગ્યાએ તામ્રપત્ર સચવાયેલા આપણને જોવા મળે છે ત્યારબાદ આપણે સમજીએ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત સિક્કા એટલે કે સિક્કા પણ ઇતિહાસ જાણવા માટેના અગત્યના સાધનો છે સિક્કા પર રાજાનું નામ તેના ધર્મ સંસ્કૃતિ અને તેના સમયની અનેક માહિતીઓ મળે છે કે જે તે રાજાના ભૂતકાળની અતીત સાથે જોડાયેલી છે અને આપણને આવા સિક્કા છે એની અંદર ગ્રીક રાજાઓ મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા કે જે તે સમયે રાજ્યને સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી છે એ સંકળાયેલી છે સિક્કા આપણને અનેક રીતે ઉપયોગી થાય છે એટલે કે સિક્કા દ્વારા આપણે જે તે સમયની માહિતી ભૂતકાળની મેળવી શકીએ છીએ ઘણી વખત આવા સિક્કાઓ પાછળ રાજાને જે શોખ હોય છે દાખલા તરીકે કોઈ રાજાને સંગીતનો શોખ હોય છે તો તેમાં વીણાવાદન કરતો એવો સિક્કો આપણને જોવા મળે છે એટલે કે રાજાની તમામ પ્રકારની માહિતી રાજ્યની તમામ પ્રકારની માહિતી આપણને આવા પ્રાચીન સિક્કાની અંદર જોવા મળે છે અને ભારતની અંદર આવા પ્રાચીન સિક્કા ઈસવીસન પૂર્વે પાંચમી સદીમાં પંચમાર્ગના સિક્કા મળી આવ્યા છે એટલે કે પંચમાર્ગના સિક્કા છે એ ઈસ્વીસન પૂર્વે પાંચમી સદીના છે અને આવા જે સિક્કા છે એને ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા માટે બીબામાં મૂકીને બીબાને દબાણ આપીને આ સિક્કા બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એ સમજવાનું છે કે જ્યારે આપણી પાસે આટલા બધા ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે અને એના દ્વારા આપણને ઇતિહાસની માહિતી મળે છે ત્યારે આ માહિતી આપણને કેવી રીતના મળે છે તો કે આપણને આવા ઇતિહાસકારો એટલે કે ઇતિહાસના જે અભ્યાસીઓ છે પુરાતત્વશાસ્ત્રીઓ છે પ્રવાસીઓ છે એના દ્વારા આવી અનેક માહિતી મળે છે કે જેનાથી આપણે આપણા ભૂતકાળ સુધી પહોંચી શકીએ છીએ આપણે વાત કરી રહ્યા છીએ પુરાતત્વશાસ્ત્રીઓ કે જેને અંગ્રેજીની અંદર આર્કિયોલોજીસ્ટ કહેવામાં આવે છે તેઓ અનેક સંશોધનો કરીને પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખન કરીને જો ઉત્ખન એટલે કે ખોદકામ કરવું ઉત્ખન્ન કરીને મકાનો સિક્કા ઈંટો પથ્થરો પ્રાણીઓના હાડકાં ખોરાકના નમૂના મનુષ્યો જેની અનેક માહિતીનો અભ્યાસ કરીને માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરે છે એટલે કે પ્રાચીન કાળથી મનુષ્ય છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે અને ત્યારે આવા ઇતિહાસકારો એની તમામ માહિતી એક સ્થળેથી બીજે સ્થળે જઈને ખોદકામ કરીને આપણી સુધી પહોંચાડે છે પુરાતત્વ શાસ્ત્રીઓએ જે તે સમયના સંશોધનથી આ બધા સાધનોથી માનવ સમાજના રિવાજો ખોરાક પોશાક ટેકનોલોજી અને સંસ્કૃતિથી માહિતી મેળવીને આપણા સુધી પહોંચાડી છે અને ભારતના અનેક શહેરો અને ગામડાઓ સુધીમાં પહોંચીને તેણે આપણને કપાસ જવ ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે હવે વાત કરીએ પ્રવાસીઓની એટલે કે મનુષ્ય જે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરે છે અને આ પ્રવાસ દરમિયાન એ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ કરે છે અને એમણે જે પ્રવાસ કર્યો છે એમના પ્રવાસના વર્ણનમાંથી જ આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે તો મિત્રો ભારતની અંદર પણ આવા કેટલાક પ્રવાસીઓ આવ્યા હતા જેણે આપણા ભારતનું વર્ણન એમની દેશની અંદર કરેલું છે આવા પ્રવાસીઓની વાત કરીએ તો મેગેસ્નિદ પ્લિની ફાહિયાન અને વ્યૂ એન્ડ સાંગ જેવા અનેક મુસાફરો ભારતની અંદર આવ્યા ઉત્ખન કર્યું સંશોધન કર્યું અને ભારતની સંસ્કૃતિનું વર્ણન પોતાના દેશમાં કર્યું આપણે આવા જ એક ચીની મુસાફર વ્યૂ એન્ડ સાંગ વિશે સમજીએ કે જે ઈસવીસન છસો ઓગણત્રીસથી થી છસો પિસ્તાલીસ સુધી ભારતની અંદર રહ્યા અને તે હર્ષવર્ધનના સમયમાં આવ્યા હતા ત્યારે એમણે બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે પાંચ વર્ષ સુધી નાલંદા વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કર્યો હતો અને પંદર વર્ષ સુધી વ્યૂ એન સાંગે ભારતના જુદા જુદા ભાગમાં ફરીને આપણી સામાજિક રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિનું વર્ણન લખ્યું હતું અને એવું કહેવાય છે કે ઈસવીસન છસો ને પિસ્તાલીસમાં તે મધ્ય એશિયાના રસ્તે ચીને પરત ફર્યા હતા એમણે કેટલાક પુસ્તકો અવશેષો અને મૂર્તિઓ સાથે લઈને પહેલાંના જે સમ્રાટ હર્ષવર્ધન એમના પ્રયાગની છઠ્ઠી બૌદ્ધ પરિષદમાં હાજરી આપી હતી તેમણે નોંધેલ તેમના પુસ્તકમાં એવું લખ્યું હતું કે હર્ષવર્ધન છે એમને સો બૌદ્ધ મઠો હતા અને એ સમયના પ્રજાજીવનનું સાદું સાત્વિક ખૂબ જ સુખી હતા સદાચારી તથા ન્યાય અને સત્ય પર આધારિત હતું કપટ કે કે વચન ફેરને પાપ કર્મ સમજવામાં આવતું આ રીતે આપણે સમજી શકીએ છીએ અનેક પ્રવાસીઓના વર્ણનમાંથી આપણને ઇતિહાસની માહિતી મળે છે વિદ્યાર્થી મિત્રો તમે અહીં નકશો જોઈ રહ્યા છો એ વ્યુએન સાંગના પ્રવાસ વર્ણનનો નકશો છે કે જેણે ભારતના અનેક સ્થળોની અંદર પ્રવાસ કરી અને ભારતની સંસ્કૃતિનું વર્ણન કરેલ છે જેમાં છસો ને ઓગણત્રીસમાં ભારત પ્રવાસ માટે જ્યારે એ નીકળ્યા હતા ત્યારે એમની યાત્રા દરમિયાન એઓએ ગાંધાર કાશ્મીર પંજાબ અને વસ્તુ તેમજ કુશીનગરની યાત્રા કરીને ભારતના પ્રવાસનું વર્ણન કરેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે ભારતમાં આજથી ચાર હજાર પાંચ વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી પચીસો વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો તે પણ આપણે જાણી શકીએ છીએ હવે આપણે એ સમજવાનું છે કે આપણી દેશનું નામ એટલે કે આપણી ભૂમિનું નામ ભારત છે એ કઈ રીતે પડ્યું એવું કહેવાય છે કે ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે અને પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા એટલે કે આજથી પચીસો વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખતા ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આ આપણે માહિતી મેળવીએ છીએ પાઠ્યપુસ્તક આધારિત હજુ પણ આપણે જ્યારે ઇતિહાસ જાણી રહ્યા છીએ ત્યારે આપણે ખાસ કરીને આપણા દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું એને પણ વધુ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સમજીએ કે શકુંતલા અને દુષ્યંતના એક પુત્ર હતા ભરત એના નામે આ દેશ ભારત છે એ ઓળખાય છે ભરત રાજા અત્યંત પરાક્રમી હતા જો કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત ઇન્ડિયાના નામે વધુ ઓળખાય છે ભારતના બંધારણની કલમ એક મુજબ આ દેશને ભારત અથવા ઈન્ડિયા નામથી ઓળખવામાં આવે છે અને આપણે અગાઉ સમજ્યા કે ઇન્ડિયા નામ સિંધુ નદી પરથી પડ્યું છે જે પરથી જૂની ફારસી ભાષામાં હિન્દુ શબ્દ રચાયો આ હિન્દુ શબ્દનું અપભ્રંશ થઈને ઇન્ડસ શબ્દ રચાયો જે પરથી આ દેશને ઇન્ડિયા નામ મળ્યું આ ઉપરાંત ફારસી ભાષામાં આ દેશને હિન્દુસ્તાન એટલે કે હિન્દુઓની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આપણે સમજવાનું છે કે સાલવારી જો વિદ્યાર્થી મિત્રો ઇતિહાસની અંદર સાલવારીનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે કારણ કે જ્યારે તમે ઇતિહાસ ભણી રહ્યા છો ત્યારે તમે કોઈ સાલને એટલે કે ઈસ્વીસન શબ્દ વાપરો છો ઈસવીસન શબ્દથી પરિચિત બનો છો ત્યારે અનેક ઘટનાઓનો સમય અને સ્થાન જ આપણે જોવા મળે છે એટલે કે આપણે જે તે સમયની તારીખ માસ અને વર્ષ સાથે હંમેશા સાંકળીને સમજતા હોય છે દાખલા તરીકે કોઈ વાતને સમજવી છીએ કોઈ બનાવને સમજીએ છીએ તો આપણે વીસ જુલાઈ બે હજાર અઢાર બે હજાર ઓગણીસ આ રીતે સમજીએ છીએ પણ જ્યારે આપણે ઇતિહાસ સમજી રહ્યા છીએ ત્યારે એ બાબતને આપણે કઈ રીતે સમજવી તો આ રીતે સાલવારીને આપણે જે તે સમયની એટલે કે એ પ્રમાણના સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સાંકળીએ છીએ જે ખ્રિસ્તી ધર્મના સ્થાપક એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાના કાળગણની સાથે જોડીએ છીએ જેને આપણે ઈસ્વીસન તરીકે ઓળખીએ છીએ તો હવે વિગતે સમજીએ કે ઈસ્વીસન એટલે શું કે જેને અંગ્રેજીની અંદર આપણે અનનો ડોમિની એટલે કે એડી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એવું કહેવાય છે દાખલા તરીકે ઈસવીસન બે હજારનું વર્ષ છે તો ઈસુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના બે હજાર વર્ષ એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે અહીંયા આપણે જોઈ શકો છો તમે બી ફોર ક્રાઇસ્ટ એટલે કે બીસી જે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના ઉદાહરણ તરીકે એટલે કે ઈસવીસન પૂર્વે બે હજાર એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો આપણે તમને અગાઉ સાલવારીનું જે ચિત્ર બતાવ્યું હતું એમાં તમને ખ્યાલ આવી ગયો કે ઈસવીસન પૂર્વ પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા અને એડી એટલે કે ઈસુ ખ્રિસ્ત જન્મ પછીનો સમય ઘણી મિત્રો મિત્રો સાલવારીને એડીને બદલે સીઈ અને બીસીને બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે શા માટે સી લખવામાં આવે છે શા માટે બી લખવામાં આવે છે તો એ સમજીએ કે સીઈ એટલે કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ જ્યારે બી સીઈ એટલે કે બી ફોર કોમન એરા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે એટલે કે ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રો જેમ આપણે ભારતને પણ સાલવારીની યોગ્ય પ્રમાણમાં ગણીએ છીએ એટલે કે અનેક રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ જ આપણે ભારતને પણ આ જે સાલવારીનો પ્રયોગ છે એ કરીએ છીએ ઘણીવાર બીપી એટલે કે બી ફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે જો આપણે વારે વારે અહીં અન્નો ડોમિની એડી શબ્દથી પરિચિત બનીએ છીએ તો એમાં પણ થોડું જાણી લઈએ કે એનો અને ડોમિની એ એવા બે શબ્દો મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ થાય છે દાખલા તરીકે એડી ટુ થાઉઝન્ડ એટલે કે બે હજાર અઢાર તો વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે ભણ્યા ઇતિહાસ જાણવાના સાધનો તાળપત્ર અભિલેખો સિક્કા તામ્રપત્ર આ ઉપરાંત જે આપણી સુધી ઇતિહાસ પહોંચાડે છે એવા ઇતિહાસના અભ્યાસીઓ પુરાતત્વશાસ્ત્રીઓ અને પ્રવાસીઓ સાથે સાથે સાલવારી અને આપણા ભારત દેશનું ભૂમિનું નામ કઈ રીતે પડ્યું તેનો આપણે અભ્યાસ કર્યો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને સાથે સાથે જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક કરી લેશો આવજો મિત્રો ફરી મળીશું સામાજિક વિજ્ઞાન પાઠ બે સાથે